સુરતમાં બેંકો બાદ હવે વીમા કર્મચારીઓ પ્રતિક હડતાલ પર જોવા મળ્યા. વિદેશી મૂડીરોકાણની મર્યાદામાં વધારો અને ખાનગીકરણનો વિરોધ, એલઆઈસીના આઈપીઓનો પણ વિરોધ થઈ રહ્યો છે. મળતી વિગત અનુસાર વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીમાં વધારો, બેંકો સાથે વીમા કંપનીનું પણ ખાનગીકરણ અને એલઆઈસીના આઈપીઓ બાબતે વિરોધ વ્યક્ત કરવા માટે વીમા કંપનીના કર્મચારીઓએ એક દિવસની હડતાલ પાડી. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ પ્રસ્તાવોમાં વીમા ઉદ્યોગ સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. એક, સરકાર વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની મર્યાદા 49% વધારી 74% કરશે અને વીમા ક્ષેત્રમાં કેટલાક સુરક્ષાત્મક જોગવાઈઓ સાથે વિદેશી સ્વામિત્વ માટે પરવાનગી આપશે. બે, સરકારની યોજના છે કે 2000 ક્ષેત્રની બેંકો સાથે જાહેર ક્ષેત્રની એક સામાન્ય વીમાની કંપનીનું પણ ખાનગીકરણ કરશે. અને ત્રણ, કે સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં એલઆઈસીનો આઈપીઓ લાવનાર છે. એ હેતુ માટે નાણાકીય વિધેયમાં એલઆઈસી એક્ટમાં આવશ્યક સંશોધનોનો સમાવેશ કરાયો છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસોસિએશને આ તમામ પ્રસ્તાવોનો વિરોધ કર્યો છે, કારણ કે વીમા ઉદ્યોગના હિતમાં નથી. તેના વિરોધમાં તારીખ 18મીએ એક દિવસ પ્રતિક હડતાલ પાડવામાં આવશે. આજે અમે લોકો અહીંયા એકત્રિત થયા છે કે જે સરકારની જે નીતિ છે પ્રાઇવેટાઇઝેશનની, એના વિરોધ પ્રદર્શન તરીકે અમે લોકો અહીંયા એકત્રિત થયા છે. અમારો સરકારના જે નિર્ણય છે એમાં થોડો અભિપ્રાય જુદો એટલા માટે પડે છે કે જો પ્રાઇવેટાઇઝેશન સક્સેસફુલ હોય તો જેટલા બી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન્સ વગેરે જે બેંક અથવા ઇન્સ્યોરન્સ કંપની પર થોપવામાં આવે છે એ સરકાર પ્રાઇવેટ કંપનીમાંથી પહેલાં કેમ નથી કરાવતી? અગર જો રિઝલ્ટ એ લોકોને જોતું હોય એ પ્રમાણે કે જેવું જે એઝ્યુમ કરીને બેઠા છે, અત્યારે પ્રાઇવેટાઇઝેશન કરવાનો કોઈ એ વિકલ્પ નથી કે જેથી તમે રિકલ સેક્શન કે જે સિક યુનિટ કહો એના અપલિફ્ટ કરશો કે એના તમે પ્રોફિટેબલ કરશો. થોડા એચઆર રિફોર્મ્સની વગેરેની જરૂર છે, પણ ઓલ ઓફ સડન તમે આ રીતના ડિસિઝન કે જેની પ્રાઇવેટ કંપનીઝ તમે એનું પ્રોફિટેબલી તમે જે કામ કરે છે તમે એને પ્રોત્સાહન આપો છો, તો એનો વિરોધ પ્રદર્શન કરવા માટે અત્યારે અમે ચારે ઇન્સ્યોરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા, નેશનલ, યુનાઇટેડ અને ઓરિએન્ટલના બધા સ્ટાફ મેમ્બર જે સુરતમાં પહોંચે છે અહીંયા એકત્ર થયા છે અને અમે અહીંયા સખત વિરોધ નોંધાવીએ છીએ.